ભગવાનનો પોતાનો બિરુદ છે. કોઈ જગ્યાએ તમે ડૉક્ટર પાસે જાઓ તો તમારે ડૉક્ટરને કહેવાનું, શરીર તમે આપી દો ડૉક્ટર, સ્ટેથોસ્કોપ મૂકે, ટેસ્ટ કરો, પછી એને ડાયોગ્નાઇઝ એ કરે ને દવા પણ એ આપે. તમે ડૉક્ટરને કહો મને મેલેરિયા તો છે, ક્વિનાઇન આપો, કહો જ. ડૉક્ટર મને લાગે છે કે મને ટાઈફોઇડ છે, કે ના ડાયા. પેલો ડૉક્ટર કહેલા ડૉક્ટર હું છું કે તું છું? શાસ્ત્રી મહારાજ પહેલાં કહે ગુરુ તું છું કે હું છું? બાપજી તમે છો તો મેલને ઓર કહો એમ કે ડાયો થયા વગર. શાસ્ત્રીજી મહારાજ એમ ડૉક્ટર, તમને ખ્યાલ આવે ડૉક્ટર છે, બસ એને તમે શરીર આપી દીધું એટલે એને જે ટેસ્ટ કરવા હોય જે કરાવે કરો, અમારે પડાવી લો, બ્લડ ટેસ્ટ કરાવી લો, આ કરાવી લો, કે અમારે એમ કેમ પડાવવાનું કોઈ પેશન્ટ પૂછે જ ને. ડૉક્ટર પાસે આયા દવા લે આપી છે અને ડાયગ્નોઝ કરશે ને દવા આપશે, એમ સત્પુરુષની વિશે આત્મબુદ્ધિની તૃપ્તિ થઈ એટલે કેમ કર્યા કરો, શું કરો, કેમ કરો, ડાપણ ના કરો. તમે ડાપણ કર્યા તો ગયા, ડાપણને ભૂળ પણ નહીં રાખવાનું. મોટા પુરુષને અશ્વિનભાઈ શાંતિભાઈ એ કર્યું, રતિભાઈ સનંદભાઈ હર્ષદભાઈ પૂનમભાઈ વીએસ જો યોગી બાપાએ જે વખત જે કર્યું કર્યા જ કર્યું. છાત્રોએ બોધ્યું છોડી દીધું. મંદિર કર્યું, યોગ મંડળ ચાવ, સેવા કરો, આ કરો, જે વખતે જે કર્યું એવું પાછું ને ગયો વખત તમે આવું કહ્યું ને આ વખતે વાંચો આવું કેમ કહો છો? ના, જે વખતે જે કે એ કર્યા કરો, એ આપણી સાધના. તો કોઈ જગ્યાએ આપણને એટેચ નહીં થાય, એમનું બિરુદ છે. મારા ભક્તને નકરો કરીને બધાથી નિર્લેપ કરીને અક્ષરધામ રૂપ બનાવી દઈશ, લો એમનો સંકલ્પ છે, એમને નક્કી કર્યું છે. તેમને નક્કી કર્યું અને એમના પર આપણે પરમ શ્રદ્ધા વિશ્વાસ રાખીને બે જણે એમની આજ્ઞા પાળ્યા કરો અને એમને ગમે છે એવું કરવાનો આલોચ રાખો. એમને ગમે છે ગુણગાનને મહિમા ગાવ, સાંભળો કથા વાર્તા, સેવા કરો. યુવાન હોય, આવડત હોશિયારી હોય, તો આવડત હોશિયારીથી કમાતા હોય તો પૈસાની સેવા કરો, દેહની સેવા કરો, ગુણગાનને મહિમા ગાવા સાંભળવા રૂપી વચનની સેવા કરો. જે બધા સંતો છે એની આજ્ઞાથી જે કામ કરે છે બધા, એ બધાને ભગવાન ડિટેચ રાખશે, બંધાવા નહીં દે.